નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ગાયત્રી સાધનાના પ્રત્યક્ષ ચમત્કાર, પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લિખિત ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. ગાયત્રીની દિવ્ય સિદ્ધિઓ, ગાયત્રીની દિવ્ય સિદ્ધિઓ, આત્મોન્નતિનો સુનિશ્ચિત માર્ગ. ઈશ્વરની અનેક શક્તિઓમાં ગાયત્રી એક અત્યંત મહત્વપૂર્ણ મહાન શક્તિ છે. આ શક્તિને વધારેમાં વધારે માત્રામાં પ્રાપ્ત કરવાનો જે વિજ્ઞાન સંમત માર્ગ છે એને ઉપાસના કહેવાય છે. ઉપાસનાથી વૈજ્ઞાનિક પદ્ધતિનું અવલંબન કરીને ગાયત્રી મહાશક્તિને પ્રચુર માત્રામાં આપણામાં ધારણ કરી શકાય છે. જેવી રીતે ધન, સ્વાસ્થ્ય, વિદ્યા, ચતુરાય, શિલ્પ, કળા વગેરે યોગ્યતાને વધારે માત્રામાં સંચિત કરનારા મનુષ્ય મહાન માનવી પ્રતિષ્ઠિત અને સુસંપન્ન બની જાય છે. એ જ પ્રકારે ગાયત્રી દ્વારા આત્મબળ સંચય કરી લેનારા વ્યક્તિ પણ મહાત્મા બની જાય છે. સામાન્ય મનુષ્યની અપેક્ષા એમનામાં અનેક વિશેષતાઓ ઉત્પન્ન થઈ જાય છે. ગાયત્રી ચારેય વેદોની જનની છે. જેટલું પણ જ્ઞાન વિજ્ઞાન સંસારમાં છે એ બધું ગાયત્રીના મહાજ્ઞાન ભંડારમાં એક અંશ માત્ર છે. એમાં અનેક અવિનાત રહસ્ય છુપાયેલા છે. કોઈ કોઈ ગાયત્રી સાધક એનામાંથી કેટલાક રહસ્યો કદી કદી જાણી લે છે ત્યારે એવા કાર્ય કરવામાં સંક્ષેપ થઈ જાય છે જેને જોઈને આશ્ચર્ય થાય છે. અનેક સિદ્ધ પુરુષ અનેક પ્રકારની રીતિ સિદ્ધિઓ સંપન્ન હોય છે. આ સિદ્ધિઓનો કોઈ અંત નથી. જેટલો ઊંડો ઉતરે છે એ એટલો બહુમૂલ્ય અનુભવ પ્રાપ્ત કરે છે. અંતમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ આત્મકલ્યાણને પ્રાપ્ત કરીને બહુ બંધનથી મુક્ત થઈ જાય છે. યોગ સાધનામાં ગાયત્રી સૌથી સુગમ, સૌથી શ્રેષ્ઠ, સૌથી સિદ્ધ સફળ થનાર છે. આ મહામંત્રના જપ માત્રથી શરીર અને મનના ગુપ્ત પ્રદેશોમાં રહેલા શક્તિશાળી અને રહસ્યમય ચક્ર ઉપચક્ર સ્વયં જાગૃત તથા વિકસિત થાય છે. કુંડલીની યોગ, ષષ્ઠ ચક્ર વેદન, નાડી શોધન વગેરે હઠયોગની કષ્ટ સાધ્ય ક્રિયાઓ કરવાથી જે લાભ થાય છે એ ગાયત્રી સાધનાથી આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. આ મંત્રના ઉચ્ચારણથી કેટલીક એવી નાડીઓ તથા પેશીઓ પર પ્રભાવ પડે છે કે જે ગુપ્ત યોગિક ગ્રંથિઓને ધીમે ધીમે સ્વયંમેવ જાગૃત કરતી રહે છે અને સાધક આપોઆપ સિદ્ધિના માર્ગ પર આગળ વધતો જાય છે. આત્મકલ્યાણ માટે ગાયત્રીથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. યોગી અને તપસ્વી દીર્ઘકાળ સુધી કષ્ટ સાધ્ય સાધનાઓ કરીને જે લાભ પ્રાપ્ત કરે છે એ ગાયત્રી દ્વારા સ્વકલ્પકાર અને સ્વકલ્પાશ્રમમાં જ મળી જાય છે. અનેક એવા મહાનુભાવો જોવામાં આવ્યા છે કે જે ગૃહસ્થ રહેવા છતાં ગાયત્રીની કૃપાથી યોગની ઉચ્ચ શ્રેણી સુધી પહોંચી ગયા. સામાન્ય સાધારણ વ્યક્તિ ગાયત્રી માતાનો સહારો લઈને પોતાના અનેક દોષોમાંથી મુક્તિ મેળવી શકે છે. કુવિચારો, કુકર્મ અને દુર્ભાવ જ જીવનને દુઃખી, અસ્તવ્યસ્ત અને પતિત બનાવે છે. એના દૂર થઈ જવાથી સાધારણ પરિસ્થિતિઓમાં પણ સુખ શાંતિનો સાક્ષાત્કાર થાય છે અને આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતાથી જીવન ભરાઈ જાય છે. ગાયત્રીનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ ધર્મશાસ્ત્રનો સાર છે. એને અપનાવવાનું તાત્પર્ય છે આધ્યાત્મિકતા, સાત્વિકતા, પવિત્રતા અને આસ્તિકતાને અપનાવવી. એને અપનાવ્યા પછી અન્ય બધી જ સંપ્રદાયો મનુષ્યને સ્વયં મળી જાય છે. ગાયત્રી સાધના દ્વારા અનેક સાંસારિક લાભ મળતા જોવામાં આવ્યા છે. સૌથી મુખ્ય લાભ આધ્યાત્મિક છે. આત્મકલ્યાણ, જીવન મુક્તિ, બ્રહ્મ નિર્વાણ, પોતાનું અંતકરણ સ્વસ્થ થઈ જતા એમાં છુપાયેલી અનેક સિદ્ધિઓનું જાગરણ, દોષ દુર્ગુણો દૂર થઈ જવાથી પ્રતિષ્ઠા, પુણ્ય અને આનંદની વૃદ્ધિ, આ ત્રણ અત્યંત મહત્વપૂર્ણ લાભ જેવા છે જેને ગાયત્રી ઉપાસના કરનાર પ્રાપ્ત કરી શકે છે. એની શ્રદ્ધા જેટલી સદ્રઢ હોય છે, જેની અભિરુચિ જેટલી સંલગ્ન હોય છે એટલી જ ગતિ સફળતા પ્રાપ્ત થતી જાય છે.
ઓછી શ્રદ્ધા વાળા વ્યક્તિ પણ થોડા ઘણો આધ્યાત્મિક લાભ અવશ્ય પ્રાપ્ત કરે છે. એટલે નિશ્ચિત છે ગાયત્રી આત્મોન્નતિ માટેનો અચૂક ઉપાય છે. અનેકો ને એ માર્ગ પર ચાલતા આશાજનક લાભ ઉઠાવતા જોવામાં આવ્યા છે. એટલા માટે એવો દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે કે જે પણ માતાનો પાલવ પકડશે તે આત્મ ઉન્નતિની દિશામાં અવશ્ય જ ઊંચો ઉઠશે. ગાયત્રીની મહિમા મહાનતા ગાન કરતા કહેવામાં આવ્યું છે. વિશ્વામિત્ર કહે છે કે ગાયત્રી મંત્ર સમાન ચારે વેદમાં કોઈ મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન અને તપ ગાયત્રી મંત્રની અનેક કળાઓ સમાન પણ નથી એવું મુનિ લોકો કહે છે.